કોરોનાના કાળમાં મુસ્લિમોએ રમઝાનના પાક મહિનામાં ઘરે જ રહી અલ્લાહની બંદગી કર્યા બાદ આજે સોમવારે રમઝાન ઈદની પણ સોશિયલ ડિસ્ટન્સના પાલન કરી ઉજવણી કરી હતી. ખાસ કરીને મુસ્લિમ બિરાદરો ઈદની મુબારકબાદ એકબીજાને ગળે મળી આપતા હોય છે, પણ આજે લોકડાઉનના પાલન સાથે વડાપ્રધાનની સૂચના મુજબ હાથ ન મિલાવી હિન્દુસ્તાની તહેદિલ અનુસાર એકબીજાને નમસ્કાર કરીને ઈદ મુબારક કર્યું હતું. કોરોના મહામારીએ દેશમાં મંદિર મસ્જિદ સમસ્તને બંધ કરાવી દીધા છે, ત્યારે પવિત્ર રમઝાન માસ બાદ આજે દક્ષિણ ગુજરાતના શહેર અને ગામોમાં આવેલી મદ્રેસાઓ અને મસ્જિદોના દરવાજા પર તાળા હોવાથી લોકોએ ઈદની નમાજ ઘરે પડી હતી. મુસ્લિમ ધર્મગુરુએ પણ ઘરેથી જ નમાજ પડી અલ્લાહની બંદગી કરવાનું ફરમાન કર્યું હતું, જેમાં પાક રમઝાન મહિનામાં મોટી સંખ્યામાં પલસાણા તાલુકાના મુસ્લિમો અલ્લાહની બંદગી કરવા ભેગા થતા હોય છે. ત્યાં કોરોના કાળને કારણે આ વર્ષે ઘરેથી જ બંદગી કરી હતી. આજે રમઝાન ઈદ પણ મુસ્લિમ સમાજે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ઉજવી હતી. સાથે જ હિન્દુસ્તાની તહેજી પ્રમાણે દૂરથી નમસ્કાર કરી સૌને ઈદની મુબારકી આપી હતી. સાથે જ તેમણે હિન્દુસ્તાન સહિત દુનિયામાં ફેલાયેલી કોરોના વાયરસની મહામારીમાં હેરાન થતા લોકો પર અલ્લાહ રહેમત કરે અને કોરોના બીમારી દૂર થાય તેવી પાક પરવરદિગાર પાસે દુઆ માંગી હતી. મારો નામ યુસુફ મોહમ્મદ માકડા, હું હાલ ગામ પંચાયતનો સભ્યશ્રી અને મારી મિસિસ છે હમણાં ગામના સરપંચશ્રી છે. હવે રમઝાન માસ પૂરો થઈ ગયો છે અને આજે ઈદનો માહોલ છે જી, તો આજે ઈદના માહોલમાં તમે ઉજવણી કઈ રીતે કરી? અમે ઉજવણી એ રીતે કરી કે ભાઈ જે હમણાં હાલમાં લોકડાઉન જે જાહેર કરવામાં આવેલું સરકારના નિયમ, આપણે જો કોરોના જો રોગના હિસાબે છે જે સરકારે નિયમ બનાવવામાં આવેલો છે કે ભાઈ બધા ભેગા ન થવું અને પોતપોતાના ઘરે પોતાના એકલતામાં નમાજ પડવી અદા કરવી, તેવી રીતે મસ્જિદોના અંદરમાં પણ જે સરકારે નિયમ કરવામાં આવેલો કે ભાઈ ત્રણ માણસથી વધારે કોઈ નમાજ પડવા માટે નહીં જવું, તે રીતનું પાલન અમે કરવામાં આવ્યું જાણે દરેક મસ્જિદોના અંદરમાં. હવે આ લોકડાઉન જે ચાલી રહ્યું છે તેમાં લોકોને તમે શું સંદેશ આપશો? લોકડાઉન અંદરમાં અમે એક જ સંદેશ આપ્યો કે ભાઈ એકબીજાનાથી દૂર રહો અને માસ્ક પહેરવાનું કાયમ રાખો અને દરેક લોકો એકબીજાથી એવી રીતે રહો કે ભાઈ આપણે બી બચીએ અને આપણા દેશને પણ બચાવીએ. એમ રમઝાનના પાક મહિનામાં મોહમ્મદ પૈગંબર સાહેબને કુરાનનું જ્ઞાન લીધું હતું, જેને કારણે મુસ્લિમો સમગ્ર રમઝાનમાં સવારથી સાંજ સુધી રોજા રાખે છે અને ખુદાની બંદગી પણ કરે છે, સાથે જરૂરિયાતમંદોને દાન પણ કરે છે. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા.